રાજ્ય સરકારની તબીબી સેવાઓ છેક છેવાડાના માનવી સુધી પહોંચી છે જેનું ઉત્તમ ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગંચાલી ગામે બન્યું છે અંતરિયાળ અને બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાએ હિનાબેન ગમારના જીવનમાં પ્રકાશ ફેલાવ્યો છે એકસો આઠના સ્ટાફે બે કિમી ચાલીને હિનાબેનના ઘરે જઈ સફર પ્રસ્તુતિ કરાવી હતી પોશીનાના ગંછાલી ગામના હિનાબેન ગમાને તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર વીસના બપોરે પ્રસુતિની વેદના શરૂ થઈ હતી તેમના પતિ પ્રકાશભાઈ ગમારે તુરંત એકસો ને ફોન કર્યો પરંતુ ગંછાલી ગામે જતા એકસો સ્થાપના એએનટી પ્રકાશભાઈ પરમારને ખબર પડી કે એમ્બ્યુલન્સ સાથે દર્દીના ઘરે જઈ શકાય તેમ નથી પ્રકાશભાઈ અને તેમના પાયલટ ધર્મેન્દ્રભાઈ મુનિયા જણાવે છે કે તેઓ જરૂરી ડાક્ટરી સાધન સામગ્રી લઈને ડુંગળાર ઊંચા નીચા પથરાળ કાચા રસ્તે બે કિમી ચાલીને હિનાબેનના ઘરે પહોંચ્યા હતા ઘરે પહોંચી હિનાબેનની તપાસ કરતા તેમની સ્થિતિ જોતા ઘરે જ તાત્કાલિક તેમને પ્રસ્તુતિ કરાવી પડે તેમ હતું કારણ કે ઘર ગામથી દૂર ડુંગર વિસ્તારમાં હતું હિનાબેન પોતે એક ડગલું ચાલી શકે તેમ ન હતા અને ઉપરથી ડુંગરાર ઊંચા નીચા પથરાર કાચા રસ્તા બે કિમી દૂર તેમને લઈ જતાં ઘણો સમય નીકળી જાય તેમ હતું એ એનટી પ્રકાશભાઈ પરમારને પરિસ્થિતિ જોઈ ત્વરિત નિર્ણય લેતા ઘરે જ હિનાબેનની સફર પ્રસ્તુતિ કરાવી અને હિનાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો હિનાબેનને સફર પ્રસ્તુતિ કરાવ્યા બાદ માતા અને નવજાત શિશુને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની વાત આવી હતી પરંતુ પ્રસુતા અને બાળકને બે કિમી દૂર એમ્બ્યુલન્સ સુધી કેવી રીતે લઈ જવા તે મોટો પ્રશ્ન હતો આ સમયે એકસો આઠના ના કર્મી એ પ્રકાશભાઈ અને પાયલોટ ધર્મેન્દ્રભાઈએ ખૂબ જ ઉમદા અને માનવતાભર્યું કામ કર્યું હતું પોતાની ફરજ પરથી આગળ આવીને બંને કર્મી અને પ્રસ્તુતાના પતિ પ્રકાશભાઈ ગમારે અને તેમના ગામના અન્ય યુવાનોએ જોરી બનાવી અને ખરાબ રસ્તાનું ધ્યાન રાખતા રાખતા આગળ વધી નદી ઓળંગી બે કિમી દૂર એમ્બ્યુલન્સ વાન સુધી ઉચકીને લઈ ગયા હતા હાલ માતા બારક આરોગ્ય કેન્દ્રમાં સ્વસ્થ છે રાજ્ય સરકારના છેવાડાના ગરીબ માણસ સુધી પહોંચાડવાની વાતને એકસો આઠના ઇએનટી પ્રકાશભાઈ અને ધર્મેન્દ્રભાઈ જેવા નિષ્ઠાવાન અને સેવાભાવી કર્મચારીઓ સિદ્ધ કરી બતાવી રહ્યા છે ત્યારે હિનાબેન અને તેમના પતિ પ્રકાશભાઈ ગમારે સરકાર અને એકસો આઠ કર્મીઓનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા